ધીરણજી, બીજો એવો પ્રશ્ન થાય કે જે ભૂમિદોષ આપણે જોતા હોઈએ છીએ, સાંભળતા હોઈએ છીએ અમે લોકો, તો ભૂમિદોષથી કઈ કઈ મેડિકલ સમસ્યાઓ છે, કઈ કઈ બીમારીઓ ઉદ્ભવતી હોય છે? હવે તમે સમજી લો કે છેલ્લા 30 વર્ષની અંદર મેડિકલ સાયન્સ વર્લ્ડમાં બહુ જ આગળ વધેલું છે, અતિશય સંશોધનો થયા છે, છતાંય પણ તમે એક વસ્તુ સામે જુઓ કે જેમ શહેરીકરણ ઔદ્યોગિકરણ ભારત દેશમાં જેટલી ઝડપથી થઈ રહ્યું છે એ પ્રમાણે અતિશય બીમારીઓ પણ વધી રહી છે. એટલે અતિશય બીમારીઓમાં સૌથી ભૂમિ સારી ન હોવાના હિસાબે અથવા તો શહેરીકરણ ઔદ્યોગિકરણ જે ફાસ્ટ થાય છે એમાં કોઈ ભૂમિનું કોઈ ધ્યાન રાખવા વગર ગમે તે જગ્યા પર વસવાટ કરવામાં આવે, કોઈ કોઈ કાર્યક્ષેત્રના ધંધાકીય એકમ બનાવવામાં આવે ત્યારે અતિશય લોહીના લગતી બીમારીઓનું પ્રમાણ વધતું હોય છે. તમે છેલ્લા 20-25 વર્ષનો અનુભવ તમે જુઓ, કેન્સરની બીમારી અતિશય વધી છે. બીજું, લેડીઝને ગાયનિક પ્રશ્નો વધ્યા છે,